સીતારામ, સત્યવિદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. અમરધામ આશ્રમની શુભ સવાર થઈ ગઈ છે અને બધા પ્રભુજીઓ નાસ્તો કરી અને જે જે પણ કામ હતું એ બધા કામે લાગી ગયા અને બાકી બધા પ્રભુજી અત્યારે એમના કક્ષની અંદર એમના રૂમની અંદર બધા બેઠા છે. જે અમારા મોહન બાપા છે એ ક્યાં દેડી જવા, અમારા મોહિન બાપા બધા શું કહેવાય આમ ગોદળા ને બધું એમનું ઓઢવાનું હંકેલે છે. શું કહેવાનું ચંદુ બાપા તમારે? દેશી દવાની કઈ જરૂર હે? હે, આ તો ના પાડે, આને કઈ દેશી દવાની જરૂર નથી. આયુષ્યમાન ફોર્મ દેવું બધાય ને, શું કરવા? મંજુભાઈ હાથમાં બિસ્કિટ નું પડીકું લઈને શું છે તો શું છે? હે, તો શું છે આમાં? મારી લેતા નહી હોય લોહી તમે મને, તમે મને મારી લેતા નહી. આમાં શું છે? કેરી છે અત્યારે, કેરી છે. મોહન બાબા તમે કઈ કેશો નહી? મારા જિગ્નેશભાઈ ને બધા પ્રભુજીઓ એકદમ મસ્ત રીતે આરામ કરે છે. અમારા રાજુભાઈ એકદમ મસ્ત થઈ ગયા. કા રાજુભાઈ મજામાં? એકદમ મસ્ત મજાના થઈ ગયા અમારા રાજુભાઈ. જે દક્ષાબેને આરામ ફરમાવે છે આપણા નવા પ્રભુજી. શું છે મજામાં? મજામાં હજી ટૂંકમાં એમની અંદર એટલી કેપેસિટી નથી કે એના શરીરને પણ આમ ટૂંકમાં આમ શું કહે સ્ટેબલ કરી શકે. જ્યારે અમે લઈ આવ્યા હતા ત્યારે એમનું ટૂંકમાં એની અંદર એટલું પણ હિંમત નથી કે એ પોતાનો પગ છે એ જમીન ઉપર રાખી અને હાલી શકે. કેમ કે ઘણા ટાઈમથી આ જમવાનું મળ્યું ના હોય, પૂરતી ઊંઘ ના થઈ હોય, એ બધાના હિસાબે એમનું જે શરીરની શક્તિ છે એ બધી શક્તિ વહી ગઈ હોય. ચકલીઓ પણ એના ઘરમાં જો આવી ગઈ છે. અમરધામ આશ્રમ ચકલીઓ માટે પણ નિવાસ સ્થાન બનેલ છે. બીજા પ્રભુજી છે અત્યારે બગીચાની સાફ સફાઈ કરે છે. ખેતરમાં આપણે જે દેશી ભાષામાં નીંદવાનું કહી નીંદામણ કરે છે. જો મારા દક્ષાબેન છે એ ફરિયું વાળે છે ત્યાં. અહીંયા અમારો અક્ષય, પછી અંભાઈ અને હા મજામાં. શું કરો તમે? નિંદો હો? શું છે અંભાઈ, શું કરો? બસ આનંદ હો, સારું છે સારું છે. હો મને હે સીવો મજામાં હો. ચા પીવી તમને આવશે. હા જોવાલી બાજુ આપણે હિતેશભાઈ, પછી રોહિતભાઈ અને પક્કાભાઈ એ ત્રણેય થઈ અને બગીચાની સાફ સફાઈ કરે છે. આંબા એકદમ મસ્ત મજાના મોટા મોટા હવે થતા જાય છે. એમના મૂળિયા હવે એવું લાગે છે કે લાગી ગયા છે જમીનમાં ને નારિયેરી પણ હજી થોડી વાર લાગશે એવું લાગે છે એમાં. ઓહો પક્કાભાઈ બહુ મહેનત કરો. પક્કાભાઈ થાકી નથી ગયા ને તમે? હે 2-5 કિલો વજન નહીં ઉતરી જાય ને? બીજું કઈ વાવું નથી? માંડવી કપા ડુંગરી માંડવી કપા વાવશું. તમે શું વાવશો?
શું જે વાવવું હોય એમાં ઋતુ પ્રમાણે હોય, કઈ ભરભારું થોડું વાવી દેવાનું હોય. હાલ આમાં આ દાબી દીધું છે. રીંગણા વાવવા? રીંગણા હાલશે ને? રીંગણા છે. મૂરા એ અમારી બોરા. બોરા કેમ વાવવા? બોયડી તો બાયણે થાય, વાવવાનું થોડી કોઈ કઈ. હા, એમ સરસ મજાના શાકભાજી. જે અમારા જુગલ જોડી થઈ ગઈ છે બે ની કામ માં, કા હિતેશભાઈ ને રોહિતભાઈ. આમાં એક એમ દવા ના છટકાવ નથી. આપણો બગીચો મસ્ત મજાનો થઈ ગયો છે. આપણા મહેન્દ્રભાઈ મસ્ત મજાનો બગીચો કરી દીધો છે આપણો. બધે આમ ક્યાંય પણ તમને ખળ જોવા ના મળે. હવે ટૂંકમાં પાછું આવ્યું છે, પણ આમ બગીચો એકદમ મસ્ત એમને કરી દીધો છે. અહીંયા બધે પાછા વાલા જે આપણે પીડા ગલગોટા હોય એના ચાળવા થાય છે. આ બાજુ ગુલાબ પણ હવે ખીલી આવે છે, એટલે ટૂંક સમયમાં હમણાં આ બગીચો પણ પાછો હીરો ભીરો થઈ જશે. આ બાજુ તો આવવા માંડ્યા છે પાછા ગોટા, જો મસ્ત મજાના ઉગ્યા છે. ચાલો તો બધા અંત સુધી જોડાયેલા રહેજો વ્લોગમાં. આજે આખા દિવસમાં જે જે પણ દિનચર્યા થશે એ બધું આપણે વ્લોગમાં કવર કરશું, અને બપોર પછી બધા પ્રભુજીઓને બહારે લઈ અમને એની સાથે આનંદ કરશું એ પણ આપણે વ્લોગમાં કવર કરશું. તો બધા અંત સુધી જોડાયેલા રહેજો. અમારા રેખાબેન નાઈ ધોઈ અને તૈયાર થઈ ગયા છે. સવારમાં જ આજે તો એને નાહી લીધું અને એકદમ ફ્રેશ થઈ ગયા છે. અને અમરમાની દયા પણ એમની ઉપર ઘણી છે. અમરમાની દયા થઈ ગઈ રેખાબેન ઉપર, કે એકદમ જેટલા પણ એ તોફાન કરતા હતા બધા તોફાન એમના બંધ થઈ ગયા છે. અને એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત થઈ ગયા છે હવે રેખાબેન. શું છે રેખાબેન, મજા આવી નાહવાની? નાહવાની મજા આવી? હે? હા. એમ બપોરની રસોઈની તૈયારી થઈ ગઈ છે ચાલુ. બધા પ્રભુજીઓ માટે આજે ભરેલા બટેટાનું શાક છે, રોટલી છે અને કેરીનો રસ છે. અને જો હવે શાકનો વઘાર કરવાનો થઈ ગયો છે ચાલુ. આ બાજુ બધા મસાલા તૈયાર થઈ ગયા છે. ચટણી, હળદર, તમાલપત્ર, નિમક, ધાણા જીરું, પછી ટમેટા, મરચાં અને ડુંગળીની ગ્રેવી અને આખા બટેટા બધું તૈયાર થઈ ગયું છે. અને હમણાં થોડી વારમાં વઘાર લાગી જાય પછી આપણે થોડી વાર પછી બધા પ્રભુજીઓને જમવા બેસાડી દઈ. બાકી પ્રભુજીઓ બધા પ્રભુજીઓ જ્યાં અહીંયા બેસી ગયા. અમારા પુષ્પાબેન આવી બેઠા છે. શું છે પુષ્પાબેન? હે પુષ્પાબેન, શું છે? સારું છે, એકદમ મસ્ત થઈ ગયા છે પુષ્પાબેન. મારા પકાભાઈ બેસી ગયા, રોહિતભાઈ. પછી દિવાળી ફઈ નાહી ધોઈ અને એકદમ તૈયાર થઈ ગયા છે. મજા આવી ગઈ ને નાહતા પછી? ગરમી બધી વહી ગઈ કા? આ બાજુ અમારા રોશનબા અને પંડ્યા દાદા, પંડ્યાભાઈ અમારા બંને બેઠા છે. અમારા કંચનબેન છે એ સાંજની જે આપણા અન્નક્ષેત્રની પ્રસાદી બનાવવાની છે એની તૈયારીમાં લાગી ગયા છે અત્યારથી જ. હજી તો બપોરની પ્રસાદી પણ બની નથી, પણ અત્યારથી જ સાંજની પ્રસાદીની તૈયારી કરે ત્યારે જ આપણે સાંજે ટાઈમે આપણે સિવિલ હોસ્પિટલે પહોંચી શકીએ. એટલે એની તૈયારીમાં લાગી ગયા. ડુંગળી સુધારે છે. કેટલી ડુંગળી સુધારવી માતાજી? હા માતાજી, આમાં સામું જ જોવા. હા માતાજી, ચાલો. તેલ આવી ગયું છે અને શાકનો વઘાર લાગી ગયો. આ બાજુ
મસ્ત મજાનો વઘાર આવી ગયો. ચાલો હવે ગ્રેવી પાકી જાય પછી એમાં બટાટા પધરાવી દેશું અને થોડીક વાર બફાવા દેશું એટલે શાક થઈ જશે તૈયાર. બધા પ્રભુજી બેસી ગયા છે બપોરની પ્રસાદ લેવા માટે. મસ્ત મજાનું આખા બટાટાનું શાક, રોટલી અને કેરીનો રસ. બધા પ્રભુજી બેસી ગયા છે જમવા. જમવા આવું એમ, તમે જમી લો પછી હું બેસી જઈશ. એ તો જમાવટ હે ને, રોટલી ને શાક ને કેરી નો રસ ને. હે, ચાલો બધા પ્રભુજીઓ બેસી ગયા છે જમવા ને જમી લઈએ પછી. તડકો અત્યારે ફૂલ છે એટલે જમી લઈએ, એટલે બધાને આરામ કરવા માટે રૂમમાં અંદર મોકલી દેવાના અને પછી જ્યારે તડકો ઓછો થાય ત્યારે બધા પ્રભુજીઓને આપણે બહાર લઈ આવશું અને બધા સાથે ગમે એ ગેમ્સ રમશું અથવા તો એમને ટૂંકમાં ગમતી હોય એવી ગમે એ પ્રવૃત્તિ આપણે કરશું 5 વાગ્યે, એટલે થોડો તડકો ધીમો થઈ જાય.